स्टूडेंट अपने प्रकरण 9 हवे जीके अंदर चालू करवानुं छे। एनुं नाम छे विश्वना अगत्यना स्थळो अने प्रख्यात सरहदो। विश्वना जे महान अगत्यना एटले मतलब फेमस जे स्थळो छे तेना विशे आपणे माहिती मेळववानी छे। जेम के व्हाइट हाउस, पहेलुं छे व्हाइट हाउस वॉशिंग्टनमां आवेला अमेरिकाना प्रमुखनुं सत्तावार निवास स्थान छे। व्हाइट हाउस ए वॉशिंग्टनमां आवेला अमेरिकाना प्रमुख जे निवास स्थान छे, निवास स्थान एटले रहेवानुं स्थळ, ज्यां अमेरिकाना कोई पण प्रमुख बने तेना माटे रहेवानुं स्थान वॉशिंग्टन, हाँ व्हाइट हाउस छे। व्हाइट हाउसमां ते रहे, प्रमुख एटले प्रेसिडेंट, बराबर। राष्ट्रपति प्रमुख, त्यानो होद्दो छे प्रमुख, एने जे बने ए अहींया रही सके व्हाइट हाउसमां। पछी छे एम्पायर स्टेट बिल्डिंग, न्यूयॉर्कमां आवेलू 102 माळनू भव्य बिल्डिंग छे। शू एम्पायर स्टेट न्यूयॉर्कमां आवेलू 102 माळनू बिल्डिंग छे। बिल्डिंग आ रह्यू एम्पायर स्टेट ऑफ बिल्डिंग 102 माळनू छे। तमे यूट्यूब पर सर्च मारीने जोजो, तमने जोवाशे आ बधा स्थळ। બંકિમ હાઉન પેલેસ લંડનમાં આવેલું બ્રિટનના રાજા રાણીનું શાહી નિવાસ સ્થાન છે। બંકિમ હાઉન પેલેસ મહેલ છે, પેલેસ છે જે લંડનમાં આવેલું છે અને બ્રિટનના રાજા રાણી માટે રહેવાનું શાહી સ્થાન, એટલે રાજાઓ રહેતા હોય, રાજા રાણી રહેતા હોય તેને શાહી સ્થાન કહેવાય છે। પછી 10 ડાઉનિંગ સ્ટ્રીટ બ્રિટિશ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસ સ્થાન છે। 10 ડાઉનિંગ સ્ટ્રીટ, જેમ કે આ વ્હાઇટ હાઉસ છે એવી રીતે અહીંયા આ 10 ડાઉનિંગ સ્ટ્રીટ બ્રિટિશના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસ સ્થાન, એટલે કોઈ પણ વડાપ્રધાન બ્રિટિશમાં બને તે અહીંયા રહી શકે, તેને અહીંયા રહેવાનું હોય 10 ડાઉનિંગ સ્ટ્રીટ જે જગ્યા છે ત્યાં રહી શકે છે, બરાબર। અને આપણે ગુજરાતમાં જે મંત્રીઓ હોય એને ક્યાં રહેવાનું હોય, આપણે ગાંધીનગરમાં રહે, ગાંધીનગરમાં, બરાબર। એવી રીતે આગળ સન ફ્રાન્સિસ્કો પશ્ચિમનું સુવર્ણદ્વાર, પશ્ચિમનું સુવર્ણદ્વાર તરીકે કેલિફોર્નિયાનું બંદર છે। સન ફ્રાન્સિસ્કો જે પશ્ચિમનું સુવર્ણદ્વાર તરીકે પ્રસિદ્ધ અને કેલિફોર્નિયાનું બંદર છે। બંદર એટલે કે જ્યાં આયાત નિકાસ થતું હોય, કોઈ પણ સામાન માલ સામાન લાવવા લઈ જવામાં આવતું હોય એ જગ્યા, જે સમુદ્ર કે નદી કિનારે આવેલી હોય। પછી વોશિંગ્ટન ડીસી જે અમેરિકાની રાજધાની છે, વોશિંગ્ટન ડીસી એ શું છે, અમેરિકાની રાજધાની અને વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું મુખ્ય મથક છે। વિશ્વ બેંક એટલે આખા વિશ્વની બેંક છે, કોઈ પણ દેશ અહીંયાથી લોન લઈ શકે અથવા પૈસા એમને જરૂર પૂરતા અહીંયાથી લઈ શકે છે। પછી છે લંડન, લંડન એ બ્રિટનમાં થેમ્સ નદી કિનારે આવેલું પ્રસિદ્ધ શહેર છે। લંડન એ બ્રિટનમાં થેમ્સ નદી, લંડનમાં કઈ નદી આવે છે, બ્રિટનમાં, બ્રિટન છે દેશ અને તેનું શહેર છે લંડન અને એ થેમ્સ નદી કિનારે આવેલું છે, આ રીતે લંડન, બરાબર। પનામા નહેર એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર છે। નહેર એટલે ખબર ને કે કોઈ સાગરમાંથી કે કોઈ બંધ હોય, ડેમ હોય, એમાંથી પાણીનું નહેર કાઢવામાં આવે એને નહેર કહેવાય। પનામા નહેર એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર છે। આ બાજુ એટલાન્ટિક અને આ બાજુ પેસિફિક મહાસાગર છે અને વચ્ચે પનામા નહેર છે। પછી સુએઝ નહેર, સુએઝ નહેર એ રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી નહેર છે જે ઇજિપ્તમાં આવેલી છે। સુએઝ નહેર રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી નહેર છે જે ઇજિપ્તમાં આવેલી છે, બરાબર। પછી છે લ્યુમ્બુની, લ્યુમ્બુની એટલે નેપાળમાં આવેલું ભગવાન બુદ્ધનું જન્મસ્થળ, લ્યુમ્બુની એટલે એ નેપાળમાં આવેલું છે અને અહીંયા ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, બરાબર, જે બૌદ્ધ ધર્મ તરીકે હમણાં ફેમસ છે, બરાબર, બૌદ્ધ ધર્મવાળા। પછી મક્કા,
સાઉદી અરેબિયાના સ્થળે આ સ્થળે હજરત મોહમ્મદ પૈગંબરનો જન્મ થયો હતો. મક્કા એ સાઉદી અરેબિયામાં આવેલું છે અને હજરત મોહમ્મદ પૈગંબર જે મુસ્લિમ જ્ઞાતિ છે તેમના મહાન ગુરુ કહેવાય છે. એમનો જન્મસ્થળ અહીંયા મક્કામાં થયો હતો અને અહીંયા હજ કરવા જાય છે. મક્કા એ એમનું પવિત્ર સ્થળ છે, જેમ કે આપણું પવિત્ર સ્થળ મંદિર હોય, આપણું પવિત્ર સ્થળ સોમનાથ છે, સોમનાથ બધે જાય છે, અંબાજી બધા જાય છે, બરાબર. એવી રીતે અહીંયા મક્કામાં હજ કરવા માટે જાય છે. આ રીતે લોકો લાખોની સંખ્યામાં લોકો અહીંયા હજ કરવા જાય. હજ એટલે યાત્રા. પછી જિબ્રાલ્ટર એટલે ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશ દ્વાર છે. જિબ્રાલ્ટર એટલે ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશ દ્વાર, એટલે આ જગ્યા પરથી ભૂમધ્ય સમુદ્રની અંદર જઈ શકાય. જિબ્રાલ્ટર નામનું જે સ્થળ છે ત્યાંથી આ સમુદ્રમાં પ્રવેશ કરી શકાય. એડન એ છે રાત સમુદ્રનું પ્રવેશ દ્વાર. શું છે? એડન એ રાત સમુદ્રનું પ્રવેશ દ્વાર, જે વ્યાપારી કેન્દ્ર પણ ગણાય છે. એડન એ રાત સમુદ્રમાં પ્રવેશ કરવા માટેનું સ્થળ છે અને ત્યાં વ્યાપારી કેન્દ્ર પણ આપેલું છે. ન્યુયોર્ક વિશાળ ઇમારતો ધરાવતું અમેરિકાનું શહેર છે. ન્યુયોર્ક એ ખૂબ મોટી મોટી બિલ્ડિંગ ધરાવતું એક અમેરિકાનું શહેર છે અને સંયુક્ત રાષ્ટ્ર અને યુનિસેફનું મુખ્ય મથક છે. સંયુક્ત રાષ્ટ્ર અને યુનિસેફનું મુખ્ય મથક છે ન્યુયોર્ક. પછી બિગ બેન, લંડનમાં આવેલ બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસ પર આવેલું ટાવર છે વિશાળ. બિગ બેન લંડનમાં આવેલી પાર્લામેન્ટ એટલે ત્યાંની સંસદ, બરાબર. સંસદ હાઉસ છે એની ઉપર આવેલું વિશાળ ટાવર છે એનું નામ બિગ બેન છે. પછી વિક્ટોરિયા ધોધ એ મધ્ય આફ્રિકામાં ઝામ્બેજી નદી પર આવેલો પ્રસિદ્ધ ધોધ છે. વિક્ટોરિયા ધોધ એ શું છે? મધ્ય આફ્રિકામાં ઝામ્બેજી નદી એની પર આવેલો પ્રસિદ્ધ ધોધ. ધોધ એટલે જે ઊંચાઈ પરથી પાણી નીચે પડે છે એને ધોધ કહેવાય. બેથલેહેમ એટલે જેરુસલમની નજીક આવેલ ઈસુ ખ્રિસ્તનું જન્મસ્થળ છે. બેથલેહેમ એ શું છે? ઈસુ ખ્રિસ્તનું જન્મસ્થળ. અહીં ઈસુ ખ્રિસ્ત જે ખ્રિસ્તી ધર્મના ભગવાન ગણાય છે, ગોડ ગણાય છે, તેમનું જન્મસ્થળ છે, એમનો જન્મ થયો હતો ત્યાં. પછી છે આસવાન બંધ ઇજિપ્તમાં આવેલી નાઇલ નદી પર આવેલો એક મોટો પ્રસિદ્ધ બંધ છે. આસવાન બંધ શું છે? ઇજિપ્તમાં નાઇલ નદી પર આવેલો એક મોટો પ્રસિદ્ધ બંધ છે. બંધ એટલે ડેમ, આસવાન ડેમ, બરાબર. એ નાઇલ નદી પર બનાવેલો છે. પછી છે પેરિસ સીન નદી કિનારે આવેલું ફ્રાન્સનું પાટનગર છે. પેરિસ એ સીન નામની નદી છે એની કિનારે આવેલું ફ્રાન્સનું પાટનગર આવે છે. યુનેસ્કોનું મુખ્ય મથક છે અને યુનેસ્કોનું મુખ્ય મથક ગણાય છે. કેરો કાહિરા ઇજિપ્તનું પાટનગર છે. કેરો કાહિરા જે ઇજિપ્તનું પાટનગર છે. અહીં પ્રસિદ્ધ પિરામિડો આવેલા છે. આરબ લિંગનું મુખ્ય મથક ગણાય છે જીનીવા વિશ્વની રાજધાની ગણાય છે. જીનીવા સ્વિટ્ઝર્લેન્ડનું પ્રસિદ્ધ શહેર ગણાય છે. જીનીવા એ સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું અને તેનું એક પ્રસિદ્ધ પ્રખ્યાત શહેર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝરનું મુખ્ય મથક પણ ગણાય છે. ડબ્લ્યુએચઓ એનું મુખ્ય મથક અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝરનું મુખ્ય મથક જીનીવા ગણાય છે. પછી દમાસ્ક એટલે સીરિયાનું પાટનગર અને દુનિયાનું પ્રાચીનતમ શહેર ગણાય છે. દુનિયાનું સૌથી પ્રાચીનતમ એટલે જૂનું શહેર દમાસ્ક છે. પછી મનીલા ફિલિપાઈન્સનું સૌથી મહત્ત્વનું શહેર છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કનું મુખ્ય મથક
પછી રોમ, ઇટાલીનું પાટનગર, યુરોપનું કાશી. રોમ એ શું છે? ઇટાલીનું પાટનગર અને યુરોપનું કાશી ગણાય છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક છે. રોમ એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક પણ ગણાય છે. તો આ આપણે વિશ્વના મહત્ત્વના સ્થળો જોયા. તમારે વાંચવાના છે બરાબર ને, યાદ પણ રાખવાના છે. બીજા આપણે બાકીના વિડીયોમાં જોઈશું. બાય બાય.